જૂનાગઢમાં બિનકાયદેસર ટ્યુશન ક્લાસીસો ફરી ધમધમી ઉઠ્યા. ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો છે. સુરતમાં બનેલા અગ્નિકાંડના બનાવ બાદ સરકારે આ બાબતે ગંભીરતાથી લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાત્કાલિક આદેશો આપવામાં આવ્યા હતા કે હવે પછી ખાનગી ટ્યુશન ક્લાસીસો ચલાવવા માટે ફાયર એનઓસી ફરજિયાત લેવી પડશે તેવો કડક નિયમ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે જો ખાનગી ટ્યુશન ક્લાસીસો ગેરકાયદેસર ચાલતા હોય તો તેને બંધ કરાવવાનો આદેશ કર્યો હતો. જ્યારે આ આદેશના પગલે જૂનાગઢ શહેરમાં તારીખ 19/6/2019 રોજ સાંજે 6 કલાકે રાણાવાવ ચોકમાં આવેલ પેરાગોન કોમ્પ્લેક્ષમાં જીએ ઇન્સ્ટિટ્યૂટ નામનું ગેરકાયદેસર ખાનગી ટ્યુશન ક્લાસીસ ચાલતું હોવાની બાતમી જૂનાગઢ મહાનગરપાલિકાને મળી હતી, જેને પગલે તાત્કાલિક અસરથી જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરશ્રીની સૂચના મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ શાખાના આસિસ્ટન્ટ કમિશનર પ્રફુલ કનેરિયા તેમજ ફાયર સુપરિન્ટેન્ડન્ટ ભૂમિક મિશ્ર સ્થળ પર જઈને ચેક કરતા આ ટ્યુશન ક્લાસીસ ગેરકાયદેસર ચાલતું હોવાનું જાણવા મળતા આ ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યું છે. તેમજ આ ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો છે ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ ફરિયાદ થશે કે કેમ. અત્યારે હાલમાં અમને બાતમીથી ખબર પડી કે અહીંયા આ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળ ઉપર એક ટ્યુશન ક્લાસીસ ચાલુ છે કે જેને એનઓસી ઇસ્યુ કરવામાં નથી આવેલી. તો બાતમીના આધારે અમે અહીંયા અને ચેક કર્યું તો ટ્યુશન ક્લાસીસમાં શ્રી ઉસદ એમ મરફાની સાહેબ લેક્ચર એનું ટ્યુશન ક્લાસીસ ચાલુ કરેલું હતું. તો ગેરકાયદેસર મતલબ કે જે એમને એનઓસી ઇસ્યુ નથી કરેલી અને એમને ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યું હતું તો અમે એમનું ટ્યુશન ક્લાસીસ હાલમાં સીલ કરાવાયું છે. આગળની કાર્યવાહી શું થશે? હવે આગળની કાર્યવાહીમાં જે રીતે વાતચીત કર્યા પછી પહેલાં તો એનઓસી લીધેલા વગર કરેલું છે તો હાલ સીલ કરેલું છે, એના ડોક્યુમેન્ટ સબમિટ કરાવશે એ બધું થશે. એના આગળની જે કાર્યવાહી અમારી જે અમે હાથ ધરીશું. સર, કલેક્ટરનું નોટિફિકેશન છે કે જ્યાં સુધી એનઓસી ન મળે ત્યાં સુધી ટ્યુશન ક્લાસ ન ચલાવી શકાય તો શું કાર્યવાહી થશે? એ કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે કે જ્યાં સુધી એનઓસી ના મળે ત્યાં સુધી ટ્યુશન ક્લાસીસ ચલાવી ના શકાય તો એ માટે હું મારા ઉપરી અધિકારી જોડે વાતચીત કરીશ અને એમના સાથે સંદર્ભ જોડે રાખીને એ જે રીતે કે એ રીતે આગળના પગલાં લેવામાં આવશે. અનીશ ભોદાણાનો રિપોર્ટ, જૂનાગઢ.